मित्रों जीगर विद्या मंदिर में आप सर्वेनु एक वक्त धोरण त्रण गुजराती डिसेम्बर मसनी अंदर जो सामयिक मूल्यांकन एकम कसोटी लेनार संपूर्ण सोल्यूशन जुशु वीडियो पहला जो ते मेरी चेनल नवा हो तो चेनल ने सब्सक्राइब कर लैजो और बेलाइकन ने टच कर लैजो जी आवा नवा वीडियो आता तमने नोटिफिकेशन मलती रहे। तो आओ वीडियो शुरुआत करिए। प्रश्न नंबर एक अर्थपूर्ण वाक्य बनाओ। तो नीचे उदाहरण आपेल छे ससलू अने दौड़ू। तो ससलू दौड़ू एना पर वाक्य आपणे बनावानुं छे। तो वाक्य छे ससलानुं बच्चू रू जेवू दौड़ू छे। आ रीते अर्थपूर्ण वाक्य बनावानुं छे। तो नीचे आपने शब्द आपेला छे एक रिसेस अने मैदान। तो आना उपरथी आपणे वाक्य आ रीते बनाई शकीए। रिसेस मां बाळको मैदानमां जई रमे। बीजू छे रसोडું અને સુગંધ। તો એનું વાક્ય આ રીતે બનશે રસોડામાંથી શીરો બનવાની સુગંધ આવતી હતી। ત્રણ વન અને વૃક્ષ। તો એનું વાક્ય આ રીતે બનશે વનમાં મોટા મોટા વૃક્ષો હોય છે। ચાર દવા અને કડવી। તો એનું વાક્ય આ રીતે બનશે કડવી દવા બાળકોને પીવી ગમતી નથી। એ જ રીતે માળો અને સલામતી। તો એનું વાક્ય આ મુજબ છે બચ્ચાઓની સલામતી માટે પક્ષીઓ માળો બનાવે। નંબર બે છે વાક્યો વાંચતા અક્ષરો મૂકો એની અંદર અને તો પણ કે તેથી અને એટલે છે એની અંદર આ શબ્દો અક્ષરો મૂકવાના છે। તો એમાં એક છે વિનોદ ખાલી જગ્યા દિનેશ પુસ્તક વાંચે છે। તો એની અંદર જવાબ આવશે અને વિનોદ અને દિનેશ પુસ્તક વાંચે છે। બે તમે શું ખાઓ છો શીરો કે કંસાર। તો આની ખાલી જગ્યાની અંદર કે આવશે। ત્રણ લે દાદીને ખાલી જગ્યા બધાએ એના વખાણ કર્યા। તો આ ખાલી જગ્યાની અંદર એટલે આવશે। ચાર શામરૂગના પગ લાંબા હોય છે ખાલી જગ્યા તે ઝડપથી ચાલે છે। આ ખાલી જગ્યાની અંદર તેથી આવશે। પાંચ અંજલિને તાવ આવ્યો હતો ખાલી જગ્યા તેણે કસોટીના જવાબ આપ્યા। તો આ ખાલી જગ્યાની અંદર તો પણ જવાબ આવશે। હવે પ્રશ્ન નંબર જોઈએ આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા બે શબ્દો બનાવો। ઉદાહરણ આપેલા છે એમ આપણે બીજા બે શબ્દો બનાવવાના છે। તો આના એક શબ્દો આ રીતે થશે સફરજન। તો સફરજનની અંત અને નજર અને સફર આ રીતે શબ્દો બનાવી શકીએ। બીજો શબ્દ છે અમદાવાદ। તો અમદાવાદમાં આપણે દવા વાદ અને દમ આ રીતે શબ્દો બનાવી શકીએ। ત્રીજો છે રતન। તો એની અને નર બે શબ્દો બનાવી શકીએ। ચાર વાતાવરણ। તો એની અંદર વાવ અને રણ આ રીતે બે શબ્દો બનાવી શકીએ। પાંચ કમસદ। તો આ રીતે આપણે એના શબ્દો બનાવી શકીએ છીએ કદ અને કસમ અને તો આ રીતે એના શબ્દો બનાવવાના હતા। હવે પ્રશ્ન નંબર ચાર છે નીચે ચોરસ સમાનાર્થી શબ્દોની જોડી શોધવાની છે। એ ચોરસ આપેલું છે તો એમાંથી આપણે સમાનાર્થી શબ્દ છે તો એના આ રીતે જવાબ છે સાગર। તો દરિયો આપેલો જ છે દરિયો થશે। દીકરો એટલે કે એનો સમાનાર્થી પુત્ર। તો પુત્ર એ દેખાય છે તમને દીકરો તો પુત્ર થશે। બીજો છે શહેર એટલે કે નગર અહીંયા નગર અહીંયા આપેલો છે। જંગલ એટલે કે નો જવાબ વન થશે। આંખ તો શું છે નયન। તો અહીંયા નયન સમાનાર્થી શબ્દ આપેલ છે। પ્રશ્ન નંબર પાંચ જોઈએ બતક વિશે પાંચ છ વાક્ય લખો। તો મિત્રો તમને જે મનમાં વિશે વાક્ય આવડતા હોય એ અહીંયા લખવાના છે। તો એનો જવાબ આ રીતે છે પ્રશ્ન નંબર એક પાંચ નો રીતે છે એક બતક પાણીમાં તરે છે બતક
બતકની ચાંચ લાંબી અને પહોળી હોય છે, ચાર બતક પાણીમાંથી ચાર મછલીઓ પકડે છે, અને પાંચ બતકના નાના નાના બચ્ચા બહુ સુંદર દેખાય છે. તો આ રીતે પાંચ વાક્યો આપણે લખી શકીએ. તો મિત્રો, આ હતું ધોરણ ત્રણ ગુજરાતીનું ડિસેમ્બર માસની અંદર જે સામાયિક મૂલ્યાંકન એકમ કસોટી લેવનાર છે એનું સંપૂર્ણ સોલ્યુશન. મિત્ર, જો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક આપજો, કોમેન્ટ આપજો, અને હા, તમારી આજ ધોરણ ત્રણના વિદ્યાર્થીઓ રહેતા હોય તો જરૂરથી જ એમને શેર કરજો, જેથી આ સોલ્યુશન એમ નિરોશે. આવા જ વિડીયો સાથે ફરીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સબસ્ક્રાઇબ માય ચેનલ જીગરની વિદ્યા મંદિર અને બેલ બટન ઉપર પ્રેસ કરી અને લેટેસ્ટ અમારી ચેનલના વિડીયો મેળવો.